हेलो स्टूडेंट्स, हाउ आर यू? आनी पहेलानो जे लेक्चर हतो एमा आपणे कंसेप्ट आनो जोई लीधो, चेप्टर 2 नो कंसेप्ट, उदाहरण अने आरडी शर्माની બુકના સમ્સ થોડાક જોયા. હવે આ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 2.1 ચાલુ કરશું. સ્વાધ્યાય 2.1 ના જેટલા દાખલાઓ છે એ બધા દાખલાઓ આપણે જોશું. તો સ્વાધ્યાય 2.1 નો આ પહેલો દાખલો છે. પહેલા દાખલામાં શું કીધું આપણને કે જો આ बराबर आ એટલે કે આ બે ક્રમયુક્ત જોડ સમાન છે, સમાન બરાબર આપેલું છે, તો બે ક્રમયુક્ત જોડ સમાન છે તો x અને y શોધવાના છે. હવે આ દાખલો ચાલુ કરતા પહેલા તો આનો જે કન્સેપ્ટ હતો એટલે કે જે ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો, આપણો થિયરીનો લેક્ચર હતો, ઈ યાદ કરો. પહેલા થિયરીના લેક્ચરમાં આપણે સમજી ગયા છીએ કે જો ક્રમયુક્ત જોડ સમાન હોય તો શું થાય. જો ક્રમયુક્ત જોડ સમાન હોય તો બેયના પહેલા પહેલા ઘટકને આપણે સરખાવી શકી. પેલો પેલો ઘટક, તો પેલો ઘટક શું છે અહીંયા x ના છેદમાં 3 + 1, ઈ કોની સાથે આપણે સરખાવી શકશું? 5 ના છેદમાં 3 આનો પેલો ઘટક. એવી જ રીતે હવે બેયના બીજા ઘટકને પણ આપણે સરખાવી શકીએ. બેયના બીજા બીજા ઘટક એટલે આ y -2 ના છેદમાં 3 એને આપણે સરખાવશું 1 / 3 સાથે. આ બેને જો આપણે સરખાવી તો આવું ઇક્વેશન મળશે, y -2/3 એના બરાબર 1/3. તો બે ઘટકોને આપણે સરખાવ્યા તો બે ઇક્વેશન મળ્યા. ઇક્વેશન સોલ્વ કરો એટલે x અને y ની કિંમત આવી જશે. ચાલો જોઈએ, સાદું રૂપ આપવાનું છે માત્ર. તો સૌથી પહેલા અહીં આ સમીકરણમાં x ગોતવો છે, તો આપણે આ x વાળા પદને કરતા બનાવી x ના છેદમાં 3, તો આ +1 બીજી બાજુ ગયા એટલે એ તો માઇનસ જ થઈ જશે. 5 / 3 -1. ચાલો હવે આ બેની બાદબાકી કરવી છે તો ડાયરેક્ટલી થશે નહીં, લસા તો લેવો જ પડશે. સિમ્પલ લસા કેટલો આવી ગયો? 3. 3 × 1 = 3, તો અહીંયા 5 × 5 માઇનસ ના માઇનસ અહીંયા 1 એટલે કે 1 × 3, તો અહીંયા 3 આવશે. 3 તો અંશમાં વધ્યું 5 - 3 એટલે કે 2, અને છેદમાં 3 ના 3 અહીંયા શું હતું? x ના છેદમાં 3. તો હવે આ જે સ્ટેપ આવ્યું એના ઉપરથી આપણે વિચારી શકી, જો x ને કરતા બનાવવો હોય તો આ 3 ઉપર ગુણાકારમાં જશે એટલે કે 2 × 3 અને એના છેદમાં 3. તો અહીંયા તમે જોઈ શકો છો હવે ડાયરેક્ટ કે ભાઈ આ 3 અને આ 3 બે કટ વૈધવ શું, તો કે x = 2. તો x = 2 આપણી કિંમત આવી ગઈ છે. આ રીતે આપણે દાખલો કરી શકીએ છીએ. ચાલો હવે બીજું સમીકરણ છે એને આપણે સોલ્વ કરી લઈએ. તો આ સમીકરણમાંથી y ને કરતા બનાવશું, y બરાબર આ -2/3 પ્લસ થઈ ગયા એટલે આ 1/3 ના 1/3 અને પ્લસ અહીંયા થઈ જશે 2/3. અહીંયા તો બંનેના છેદ સરખા છે તો કઈ લસા લેવાની જરૂર નથી, ડાયરેક્ટલી આપણે આ બેનો સરવાળો કરી શકશું. અંશનો સરવાળો 1 + 2, છેદમાં તો સરખો જ છે, તો સરવાળો થયો 1 ને 2 = 3 એટલે કે 3 ના છેદમાં 3, તો જવાબ આવ્યો 1. કોની કિંમત આવી ગઈ? y ની કિંમત, y = +1. તો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ છે. x = 2, y = 1 આપણને કિંમત મળી ગઈ છે. ચાલો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં શું કીધું છે આપણને? દાખલા નંબર 2 માં એવું કીધું છે કે જો ગણ A માં 3 ઘટકો હોય અને ગણ B બરાબર આવી રીતે આપેલો છે, B બરાબર એક ગણ આપી દીધો છે પણ ગણ A ના ઘટકોની સંખ્યા કેટલી છે માત્ર, તો A × B ના ઘટકોની સંખ્યા શોધવાની છે. A × B ના ઘટકોની સંખ્યા આપણે શોધવાની છે. થિયરી યાદ કરો, મેં તમને કીધું તું કે જો આવી રીતે હોય કે નંબર ઓફ A બરાબર સપોઝ કે 2 હોય, એટલે કે ગણ A ના ઘટકની સંખ્યા જો 2 હોય અને B ના ઘટકોની સંખ્યા કોઈ પણ ધારો કે 4 છે, તો આ બેનો ગુણાકાર કરો, ઈ જ
કાર્તેઝીય ગુણાકારને સંખ્યા થાય એટલે કે a ક્રોસ b અહીંયા કેટલું થાય તો કે આ બે નો ગુણાકાર 2 ગુણ્યા 4 એટલે 8 તો a ક્રોસ b માં કેટલા ઘટકો હશે 8 ઘટકો હશે તો ઈ જ રીતે આપણે અહીંયા કરવાનું છે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા આપણે શોધવી છે આ દાખલાની અંદર તો નંબર ઓફ a કે ભાઈ નંબર ઓફ a એટલે કે a ના ઘટકોની સંખ્યા ગુણ્યા b ના ઘટકોની સંખ્યા નંબર ઓફ b તો a ના ઘટકોની સંખ્યા તો રકમમાં આપી છે 3 ઘટક છે કયા 3 એનો મારે કામય નથી ટોટલ સંખ્યા 3 ગુણ્યા નંબર ઓફ b ના ઘટક તો b માં 3 4 5 કેટલા ઘટક છે 3 એક બે ને 3 તો નંબર ઓફ b પણ 3 બે નો ગુણાકાર કરો 9 તો આપણો જવાબ આવી ગયો કે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા કેટલી થશે તો કે 9 થઈ જશે ઓકે ચાલો એના પછી હવે નવો દાખલો આપણે ચાલુ થઈ છે દાખલા નંબર 3 સ્વાધ્યાય 2.1 એનો ત્રીજો દાખલો રકમમાં એવું કીધું છે કે જો g બરાબર એક ગણ આપ્યો છે h બરાબર પણ એક ગણ આપેલો છે તો g ક્રોસ h અને h ક્રોસ g આપણે શોધવાના છે તો બહુ સિમ્પલ વાત છે આપણે જ્યારે લેક્ચર આપણો ચાલુ કર્યો ઇન્ટ્રોડક્શન નો ત્યારે સૌથી પહેલા આ ટોપિક જ આપણે સમજાતા કે કાર્તેઝીય ગુણાકાર કેવી રીતે થાશે ચાલો સૌથી પહેલા તો g ક્રોસ h આપણે ગોતવું છે g ક્રોસ h એના બરાબર તો સૌથી પહેલા g ના બધા ઘટકો એટલે કે 7.8 ક્રોસ h ના ઘટકો એટલે કે 5 4 અને 2 તો હવે આ બે નો કાર્તેઝીય ગુણાકાર કરવો છે કેવી રીતે કરશું તો કે ભાઈ સૌથી પહેલા તો આ જે છે પેલો ઘટક 7 એના બધા જ ઘટક સાથેની જોડી એટલે કે પેર બનાવશું આપણે તો પહેલી જોડ બનશે 7.5 એના પછી 7.4 એના પછી 7.2 ચાલો હવે એવી જ રીતે 7 નું કામ પૂરું થઈ ગયું હવે 8 સાથેની પેર થઈ જશે 3 3 એટલે 8.5 8.4 8.2 8.5 8.4 8.2 ઓકે ચાલો હવે આ આપણને g ક્રોસ h તો મળી ગયું હજી એક વસ્તુ ગોતવાની છે h ક્રોસ g તો આપણે તે પણ જોઈ લઈએ h ક્રોસ g શું થશે તો h એટલે એના ઘટકો શું છે 5 4 2 ક્રોસ g એટલે એના ઘટકો છે 7.8 ચાલો તો અહીંયા પણ હવે આપણે જોઈએ કેવી રીતે તો કે પહેલા આનો 5 જે છે એ 7 સાથે અને 8 સાથેની આપણે પેર બનાવી લઈએ એટલે પહેલી જોડ મળી 5.7 પછી 5.8 આ બે જોડ મળી ગઈ હવે 5 નું કામ પૂરું થઈ ગયું તો હવે 4 નો વારો 7 સાથે અને 8 સાથે તો 4.7 4.8 ઈ જ રીતે હવે આનું 4 નું કામ પૂરું તો હવે 2 ની પેર 7 સાથે અને 8 સાથે તો 2.7 અને 2.8 આ જે છે આપણને મળી ગયું h ક્રોસ g તો જે આપણને રકમમાં ગોતવાનું કીધું હતું g ક્રોસ h અને h ક્રોસ g બંને વસ્તુ મળી ગઈ છે તો આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ એના પછીનો દાખલો હવે આપણે જોઈએ ચાલો સ્વાધ્યાય 2.1 નો ચોથો દાખલો છે ખરા ખોટા છે ત્રણ વિધાન આપ્યા છે ચોથામાં પહેલું બીજું ત્રીજું ત્રણે ત્રણ વિધાન ચેક કરવાના છે ખરા છે ખોટા છે એ જ વસ્તુ આપણે જોવાની છે સૌથી પહેલું વિધાન એમાં પહેલામાં એવું કીધું છે કે જો p બરાબર m અને n આવો એક ગણ આપેલો છે q બરાબર એના ઊંધા સભ્યો થઈ ગયા n m તો p ક્રોસ q બરાબર આ થાય વિધાન સાચું છે ખોટું તો એના માટે આપણે જોઈએ ચેક કરી કે પહેલા p ક્રોસ q ગોતી લઈએ અને એક સિમ્પલ વાત કે ખરા ખોટા હે થોડુંક લોજિક નો ઉપયોગ કરો p માં કેટલા ઘટક હતા 2 q માં કેટલા ઘટક હતા
બે તો p ક્રોસ q માં કેટલા ઘટક હશે બે ગુણ્યા બે એટલે ચાર ઘટક હોવા જોઈએ p ક્રોસ q માં જ્યારે અહીંયા તો એક અને બે આ બે જ ઘટક છે તો એના ઉપરથી જ આપણે ડાયરેક્ટ કહી શકશું કે આ વિધાન જે છે તે ખોટું વિધાન છે અસત્ય વિધાન છે કારણ કે p ક્રોસ q આ ન મળે અને સિવાય હજી સભ્યો મળી શકે ઓકે તો એ જે કઈ સભ્ય મળે એ તમે ગોતી જ શકો છો એમ એન આપણે ગોતી લઈએ કે ભાઈ p ક્રોસ q કયા કયા સભ્યો મળે તો m ની બે સાથે પેર બનાવી લઈ m n m m n ની બંને સાથે પેર બનાવો n n n m ચાલો તો આવા ચાર ઘટક મળ્યા p ક્રોસ q માં જ્યારે આ બે જ આપેલા હતા ઓકે આ પ્રોપર એનું રીઝન કે આ જવાબ આવે છે તેથી આપેલું પહેલું વિધાન અસત્ય છે બીજું બીજામાં શું કીધું છે કે જો a અને b અરિક્ત ગણ હોય તો અરિક્ત ગણ એટલે રિક્ત એટલે ખાલી ગણ તો અરિક્ત એટલે ખાલી ગણ ન હોય કોક ને કોક ઘટક હોય જ અરિક્ત ગણ હોય એટલે કે ખાલી ગણ સિવાયના કોઈ પણ ગણ હોય તથા x belongs to a માંથી હોવો જોઈએ એટલે કે પેલા a માંથી શું આવશે x અને બીજું b હતું y belongs to b હો તો તેવી તમામ ક્રમયુક્ત જોડ x અને y થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે તો હા ભાઈ તમે વિચારો અહીંયા કે જો આપણે x કોમા y જોઈ છે એટલે કે આ બધી જોડ બનાવવાની છે x કોમા y વાળી આ રીતે બધી જોડ બને છગડીયા કૌંસની અંદર આવી બધી જોડ બને આપણે લખીએ એમાં જે પહેલો ઘટક છે ને તે x એટલે પહેલો ઘટક સેમાંથી હોવો જોઈએ પહેલો ઘટક x એટલે તો કે a ક્રોસ b છે ને તો x e a માંથી આવવો જોઈએ x a માંથી હોવો જોઈએ તો રકમમાં એવું કીધું છે x belongs to a તો ચાલો પહેલો ઘટક a માંથી હોવો જોઈએ એ સાચું કીધું છે એવી જ રીતે હવે બીજો ઘટક y હતો y સેમાંથી હોવો જોઈએ બીજો ઘટક છે બીજો ઘટક તો આમાં બીજું શું હતું b હતું એટલે કે y છે ને y e b માંથી હોવો જોઈએ તો મને a ક્રોસ b મળે હવે ઉપર રકમમાં એ જ કીધું છે કે y belongs to b હોય તેવા માટે જ તો સાચું જ કીધું છે x a માંથી હોવો જોઈએ અને y જે છે તે b માંથી હોવો જોઈએ આ વિધાન સાચું છે એનાથી આપણને a ક્રોસ b મળશે તો બીજું વિધાન સત્ય છે ચાલો એના પછી ત્રીજું વિધાન ત્રીજામાં એવું આપણને કીધું છે કે જો a બરાબર 1 2 b બરાબર 3 4 તો a ક્રોસ b છેદ 5 એના બરાબર શું 5 થાય છે તો તમે ચેક કરો સૌથી પહેલા તો આનું સાદું રૂપ આપવું છે તો પહેલા a નું તો કઈ ન કરાય આ b છેદ 5 ગણ b નો છેદ ગણ ખાલી ગણ સાથે લ્યો પહેલા ચેપ્ટર માં આપણે ભણી ગયા કોઈ પણ ગણ નો છેદ ખાલી ગણ સાથે હોય તો જવાબ ખાલી ગણ જ આવશે તો a ક્રોસ 5 અને આપણે ઓબ્ઝર્વેશન્સ આજની આ થિયરી નો સૌથી પહેલો લેક્ચર જોવો તમે આ ચેપ્ટર નો સૌથી પહેલો લેક્ચર એમાં મેં કીધું હતું તમને કે કોઈ ગણ નો કાર્તેઝિય ગુણાકાર જો ખાલી ગણ સાથે કરી તો જવાબ તો તમારો ખાલી ગણ જ આવશે તો ખાલી ગણ જવાબ આવ્યો છે અને રકમમાં એ જ કીધું છે તો આ વિધાન પણ કેવું છે સત્ય એટલે કે સાચું વિધાન છે ઓકે ચાલો તો આ દાખલા નંબર 4 ના 1 2 અને 3 ત્રણ દાખલા અહીંયા કમ્પ્લીટ થઈ છે હવે એના પછીનો દાખલો આપણે જોઈએ નાનકડો એવો દાખલો છે સ્વાધ્યાય 2.1 નો પાંચમો દાખલો જો a બરાબર -1 અને 1 આપેલો છે બે સભ્ય આપ્યા છે તો a ક્રોસ a ક્રોસ a આપણે ગોતવાનું છે તો આ ટ્રિપલેટ છે યાદ કરો સમજૂતીનો સૌથી છેલ્લો પોઈન્ટ મે આ તમને કરાયું હતું સમજૂતીનો સૌથી છેલ્લો પોઈન્ટ આપણે ટ્રિપલેટ કેવી રીતે ગોતવાય ઈ મે કીધું હતું તો a ક્રોસ a માટે સૌથી પહેલા તો a ક્રોસ a આપણે ગોતવું પડશે તો a ક્રોસ a જોઈ લઈ શું થાય છે a બરાબર છે -1 1 ક્રોસ
माइनस वन कोमा वन, तो ए क्रॉस ए आपणे चेक करीए। सौथी पहला आ माइनस वन नी आपणे पेर बनावी लईए बंने साथे, एटले माइनस वन कोमा माइनस वन, पछी माइनस वन नी वन साथे नी पेर। चालो एना पछी हवे वन नी पेर आ बे साथे बनशे, एटले वन कोमा माइनस वन अने वन कोमा वन, आ रीते आपणने पेर मळी गई छे जे ए क्रॉस ए થઈ ગયું। હજી આપણો દાખલો પૂરો નથી થતો, દાખલામાં શું કીધું, એ ક્રોસ એ, ક્રોસ એ। ચાલો તો એ ક્રોસ એ તો થઈ ગયું છે, અહીંયા એ ક્રોસ એ આવી ગયું, હવે એનું ક્રોસ એ સાથે, તો એ ક્રોસ એ કેટલું આવ્યું આપણે પહેલા એ લખી નાખી, ચારે ચાર જે સભ્ય છે તે ચારે ચાર સભ્યો લખી નાખી, ક્રોસ કોની સાથે, એ સાથે, એ એટલે માઇનસ વન કોમા વન। ચાલો તો ધ્યાનથી આમાં જોઈએ આપણે કેવી રીતે થાય છે। સૌથી પહેલા તો પહેલો ઘટક, આ પહેલા ઘટક માઇનસ વન સાથે, બીજા ઘટક વન સાથે, આનો પહેલો ઘટક ક્રોસ ઓના બે ઘટક સાથે આપણે લઈ લેશું। તો સૌથી પહેલા આ માઇનસ વન પહેલો ઘટક એ આના પહેલા ઘટક એટલે કે માઇનસ વન સાથે, હવે માઇનસ વન આનો પેલો ઘટક એ આના બીજા ઘટક સાથે એટલે કે પ્લસ વન આવી ગયું। તો આ પેલો ઘટક ઓલા ગણના બધા ઘટક સાથે આવી ગયા છે, હવે એના પછીનો ઘટક આપણે અહીંથી લઈએ એટલે કે માઇનસ વન કોમા વન, એ પેલા માઇનસ વન સાથે પછી વન સાથે, તો માઇનસ વન વન અને માઇનસ વન પેલો ઘટક, માઇનસ વન વન અને માઇનસ વન, હવે આ અને આનો બીજો ઘટક માઇનસ વન વન અને વન। ચાલો તો હવે આ બે પણ થઈ ગયા, બીજાનું કામ પૂરું થઈ ગયું, હવે એના પછીનો ત્રીજો ઘટક વન માઇનસ વન છે, એનો આના પેલા ઘટક સાથે અને આના બીજા ઘટક સાથે આપણે બનાવીએ, તો વન માઇનસ વન તો છે જ અહીંયા, વન માઇનસ વન નું માઇનસ વન સાથે, હવે વન માઇનસ વન ની વન સાથેની પેર, વન માઇનસ વન અને વન। ચાલો તો આનું કામ પૂરું, હવે આપણે એના પછી છેલ્લો ઘટક આનો આવ્યો વન વન, એનું આ બંને સાથે એટલે કે વન વન અને માઇનસ વન અને વન વન અને વન, આ રીતે જે છે બધા જ ઘટકો આવી ગયા કાર્તેઝિય ગુણાકારમાં, કે એ ક્રોસ એ ક્રોસ એ આ રીતે આપણે ગોતી શકશું। ઓકે ડન, ચાલો હવે એના પછીનો દાખલો જોઈએ, એના પછીનો છઠ્ઠો દાખલો। તો છઠ્ઠા દાખલામાં આપણને એવું કીધું છે ગોતવાનું કે જો A ક્રોસ B બરાબર આવી રીતે ગણ હોય તો A અને B શોધો। તો અત્યાર સુધી જેટલા સ્વાધ્યાયના દાખલા જોયા ને આપણે, એના કરતા રિવર્સ દાખલો છે, રિવર્સ। કેવી રીતે, અત્યાર સુધી કેવા દાખલા આવ્યા હતા, A અને B ગણ આપ્યા હોય અને એ ગણ ઉપરથી આપણે એનો કાર્તેઝિય ગુણાકાર શોધતા, અહીંયા ઊંધું આપ્યું છે, કાર્તેઝિય ગુણાકાર આપ્યો એના ઉપરથી A અને B શોધવાના છે, કાંઈ વાંધો નહીં, તો A અને B શોધવા છે આપણે। તો સૌથી પહેલા તો કન્સેપ્ટ યાદ કરો, આ A ક્રોસ B છે A, તો આ A એટલે પહેલો ઘટક હોય ને બધા, એ ગણ A માંથી આવવા જોઈએ, આનો પહેલો ઘટક પહેલો ઘટક પહેલો ઘટક પેલો ઘટક સેમાંથી આવવા જોઈએ, ગણ એ માંથી, એટલે ગણ એ બરાબર શું થશે, આ એ પછી એ ફરીથી બીજી વાર તો ન લખાય, આપણે યાદીની રીતે લખતા હોય ગણને, એટલે બીજો ઘટક છે બી, બે વખત છે પણ એક જ વાર આપણે લખવાનું થશે, તો પેલા ઘટકમાં તમને એ અને બી આ બે દેખાય છે, આના સિવાય કઈ નથી, તો ગણ એ મળી ગયો એ કોમા બી। ચાલો હવે એવી જ રીતે બી આપણે શોધવાનો છે, બી તો બી એટલે આપણો અહીંયા તમે જોવો તો બીજો ઘટક છે, બીજો ઘટક, બીજા બીજા ઘટક ચેક કરો, અહીંયા એક્સ વાય એક્સ વાય, તો આ બધા ઘટક જે છે તે બી માંથી આવશે, તો એક્સ આવી ગયો, વાય આવી ગયો, પાછો એક્સ આવી ગયો છે, એટલે બીજી વાર નહીં લખી, વાય આવી ગયો છે, તો એક્સ અને વાય આ બે ઘટક મળ્યા, એ બરાબર એ બી, B બરાબર XY, તો A અને B મળી ગયા। ઓકે હજી એક
લાસ્ટ એક પોઈન્ટ આના ઉપર આપણે કીધી, ક્રોસ વેરિફિકેશન જો કરી લ્યો આપણે. રકમની અંદર આપણને એવું આપ્યું છે a ક્રોસ b બરાબર આવો ગણ, ચાર સભ્યો છે, ચાર સભ્યો ચેક કરો, 1 2 3 4 a ક્રોસ b માં ચાર ઘટક છે ને, તો અહીંયા b અને 2 છે, કરો આ બે ના ઘટકોનો ગુણાકાર, 2 ગુણ્યા 2 4 આવી ગયું ને, બરાબર છે. ક્રોસ વેરિફિકેશન આપણે કરી લીધું, કોઈ ઘટક બાકી છે નથી બાકી ખબર પડી જાય આપણને. ચાલો હવે એના પછી આવે છે, એના પછીનો દાખલો 7મો. સાતમો દાખલો ધ્યાનથી સમજો, પરિણામ ચકાસવાના છે. ચાર ગણ આપ્યા છે, a બરાબર, b બરાબર, c બરાબર, d બરાબર, આવા ચાર ગણ આપ્યા છે, સંખ્યા આપેલી છે, તો નીચેના પરિણામ ચકાસો. પહેલું પરિણામ આ છે, ચકાસો એટલે શું, એટલે કે સાબિત કરો. કેવી રીતે પરિણામ સાબિત થાય, તો કે આની જે ડાબી બાજુ હોય ને, આ બરાબર ની ડાબી બાજુ એનો જવાબ, અને બરાબર ની જમણી બાજુ, આ બે નો જવાબ જો સરખો આવે તો હું કહી શકું કે આ સરખું છે. પરિણામ આપણે ચેક કરી લીધું, સાબિત કરી લીધું, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે સરખી સાબિત કરવાની છે. ચાલો સૌથી પહેલા ડાબી બાજુ, ડાબી બાજુ એટલે કે LHS, LHS આપણે જોઈ લઈએ, શું છે, a ક્રોસ b છેદ c. તો આપણે સૌથી પહેલા તો b છેદ c ગોતવું પડશે, એનો ક્રોસ a સાથે લેશું, a તો આપણે લખી નાખીએ 1,2, ક્રોસ b અને c નો છેદગણ, b અહીંયા છે, c અહીંયા છે, છેદગણ એટલે બે માં આવતા કોમન સભ્યો, એને આપણે છેદગણ કહેશું. b માં 1 2 3 4 અને c માં 5 6, તો બે માં કોમન શું છે, બે માં કઈ કોમન જ નથી, તો b ક્રોસ c આપણો ખાલી ગણ થયો. તો b ક્રોસ c ખાલી ગણ થયો, તો હવે 1 2 ની ક્રોસ આપણે ખાલી ગણ સાથે લઈએ તો શું જવાબ આવે, ખાલી ગણ જ આવશે. તો LHS આપણી થઈ ગઈ, એનો જવાબ આવ્યો ખાલી ગણ, એટલે કે કોઈ સભ્ય જ ન મળ્યા, ડાબી બાજુમાં કોઈ સભ્ય જ નથી. તો હવે જમણી બાજુ આપણે જોઈ લઈ, ચેક કરી લઈ શું થાય છે. ચાલો સૌથી પહેલા RHS, RHS માં શું આપ્યું છે, a ક્રોસ b છેદ a ક્રોસ c. કેવી રીતે RHS આપણે ગોતશું, તો સૌથી પહેલા a ક્રોસ b ગોતો, a ક્રોસ c ગોતો, બે મળી જાય પછી બે નો છેદ ગણ લઈ લ્યો, એટલે RHS મળી ગઈ. સૌથી પહેલા a ક્રોસ b આપણે ગોતીએ, તો a ક્રોસ b a બરાબર શું છે, 1,2, ક્રોસ b બરાબર શું છે, b બરાબર, તો b બરાબર આપણે જોઈ લઈએ, b બરાબર આપ્યું છે 1 2 3 4. ચાલો તો b બરાબર 1 2 3 4, આ બે ની આપણે ક્રોસ પ્રોડક્ટ કરવી છે, તો આ કાર્તેઝિયા ગુણાકાર કરવો છે ડાયરેક્ટ. જો વિચારો આ 1 એના ઓલા 4 4 સાથે આપણે પેર બનાવી, એટલે કે 1 ની પેલા 1 સાથે 1 2, આનો પેલો ઘટક, આના બધાય ઘટક, 1 3 1 4. ચાલો એક આવી ગઈ, હવે અહીંયા 2 અને ઓના બધા ઘટક આપણે લઈ લઈ પેર માટે, 2,1 2,2 2,3 અને 2,4. આ રીતે આપણને મળી ગયું છે a ક્રોસ b. હજી આપણે a ક્રોસ c ગોતવાનું છે. ચાલો તો a ક્રોસ c જોઈ લઈએ, a નો ઘટક 1,2, ક્રોસ c નો ઘટક શું હતો જોઈ લઈ, c બરાબર આપ્યું છે 5,6, બે અને બે ઘટક આપેલા છે, બે નો ક્રોસ ગુણાકાર અહીંયા કાર્તેઝિય ગુણાકાર કરી, 1 એનો 5 અને 6 સાથે, એટલે 1,5 1,6, પછી 2 નો 5 અને 6 સાથે, એટલે 2,5 અને 2,6, આ રીતે. ચાલો તો અહીંયા આપણને a ક્રોસ c મળી ગયું, અહીંયા આપણને a ક્રોસ b મળી ગયું, થોડું હાઈલાઈટ કરી રાખી એટલે તમને આઈડિયા આવે, આ a ક્રોસ b છે, આ a ક્રોસ c છે.
આપણે શું ગોતવાનું હતું? ઈ બે ગણનો છેદગણ. છેદગણ એટલે બે માં આવતા કોમન સભ્યો. ચાલો ચેક કરી બે ના છેદગણ માં શું આવે છે? તો કે આ વન વન અહીંયા છે, આમાં નથી, ઈ નહીં આવે. વન ટુ અહીંયા છે, આમાં નથી, નો આવે. વન થ્રી પણ નથી. વન ફોર આમાં છે, આમાં નથી. ચાલો તો આ ચારે ચાર ઘટક તો નથી જ. ટુ વન અહીંયા નથી, ટુ વન એ નથી. ટુ ટુ આમાં નથી, તો ટુ ટુ કટ. ટુ થ્રી નથી, કટ. ટુ ફોર નથી, કોઈ કોમન સભ્ય નથી. કોઈ કોમન સભ્ય નથી એ ક્રોસ બી માં કે એ ક્રોસ સી માં. તો આ બે નો છેદ ગણ, આ બે નો છેદ ગણ એટલે કે એ ક્રોસ બી અને એ ક્રોસ સી નો છેદ ગણ શું થયો? તો કે ખાલી ગણ થયો. તો મારી ડાબી બાજુનો જવાબ એટલે કે LHS નો આન્સર પણ 5 આવ્યો તો, અને RHS નો આન્સર પણ 5, ખાલી ગણ. બે જવાબ સરખા આવી ગયા તો પ્રૂવ થઈ ગયું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે કે જે સાબિત કરવાનું હતું તે આપણે સાબિત કરી દીધું કે બે ના જવાબ સરખા છે. એટલે ખાલી નીચે આન્સર આપણે લખી નાખશું કે તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ અથવા તો LHS બરાબર RHS. પ્રૂવ થઈ ગયું છે, ડન. ચાલો હવે એક બીજું આમાં કીધું છે આપણને સાથે સાથે. બીજું શું છે? તો કે એ ક્રોસ અહીંયા છે. બીજું એ ક્રોસ સી તે બી ક્રોસ ડી નો ઉપગણ છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો ચાલો એ ક્રોસ સી ગોતી લઈએ. ઉપગણ એટલે શું એ હમણાં આપણે પાછું એકવાર ક્લિયર કરી લઈએ. પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ, અત્યારે ફરીથી ક્લિયર કરી લઈએ. સૌથી પહેલા તો એ ક્રોસ સી આપણે જોઈ લઈએ. હમણાં જ આપણે અહીંયા જે છે તે ગોતી લીધું હતું એ ક્રોસ સી, ફરીથી અહીંયા ગોતી લઈએ. તો એ ના ઘટક છે 1, 2, ક્રોસ સી ના ઘટકો છે 5, 6. તો અહીંયા શું થયું? આ બધાની પેર બનાવી 1, 5, 1, 6. હવે 2 ની પેર 2, 5, 2, 6. ચાલો એ ક્રોસ સી આવી ગયું. હવે આપણે કોનો ઉપગણ સાબિત કરવાનો હતો? બી ક્રોસ ડી નો. તો આપણે બી ક્રોસ ડી પણ ગોતી લઈએ. બી બરાબર 1, 2, 3, 4. ક્રોસ ડી બરાબર 5, 6, 7, 8. હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ચાર ઘટક, અહીંયા ચાર ઘટક. 4 × 4 = 16 ઘટકો મળશે. ટોટલ 16 ઘટકો. ઉપગણ સાબિત કરવો છે. ઉપગણ એટલે શું? કે ભાઈ A × C એ આનો ઉપગણ છે. એટલે કે A × C ના જેટલા ઘટકો મળ્યા, A × C ના A×C ના જેટલા ઘટકો મળ્યા એ બધા જ ઘટકનો સમાવેશ B×D માં પણ થવો જોઈએ. જો આ બધા ઘટકનો સમાવેશ B×D માં થઈ ગયો તો આપણે કહી શકશું કે આ B×D નો ઉપગણ કહેવાશે. જો આ ઘટકનો સમાવેશ આમાં નો થાય તો ઉપગણ નો કહેવાય. સિમ્પલ વસ્તુ છે, ઓકે. તો અહીંયા તો 16 ઘટકો મળશે. અને તમે જોઈ શકો કે આ ચારે ચાર ઘટક આમાં આવી જશે. જો બધાય નથી લખતો, અત્યારે સાબિત કરવો છે આપણે કે ઉપગણ છે, બધાય નથી લખતો. પણ તમે વિચારો, 1 એની સાથે 5 અને 6 ની પેર બની શકે છે. 1, 5 અને 1, 6 જે અહીંયા છે એટલે હું લખું છું. 1, 5 આવી ગયા, 1, 6 આવી ગયા. હજી ઘણા બધા બને, 1, 7 બને, 1, 8 બને, પણ એ આના કરતા એક્સ્ટ્રા છે. આપણે એનું કઈ કામ નથી એટલે હું એ લખતો નથી. હવે એના સિવાય તમે વિચારો તો હજી અહીંયા આવે 2, 5 ને 2, 6, તો એવું તમને અહીંયા મળી શકશે. આ 2, 5 અને 2, 6 હા છે. તો 2, 5 અને 2, 6 આવી ગયું છે. હજી આના સિવાય તો ઘણા બધા 16 સભ્યો મળશે. હમણાં મેં કીધું એમ, પણ એ 16 સભ્યો માના આ 4 સભ્યો તો આવડા છે જ, જે A ક્રોસ C ના પણ સભ્યો છે. તો A ક્રોસ C ના બધા જ ઘટક આ ગણમાં સમાઈ ગયા. તેથી આપણે કહી શકશું કે આ A ક્રોસ C જે છે ને તે આ B ક્રોસ D નો ઉપગણ થશે. ઉપગણ એટલે કેવી રીતે દર્શાવશું આપણે તો ઉપગણને? આ ઉપગણની નિશાની છે. તો A ક્રોસ C એ ઉપગણ છે. કોનો? B ક્રોસ D નો. ડન.
તો આ દાખલો પણ અહીંયા પૂરો થઈ છે. હવે એના પછી આઠમો દાખલો, ધ્યાનથી સમજો. આઠમા દાખલામાં એવું આપણને કીધું છે કે જો a બરાબર 1 2 b બરાબર 3 4 હોય તો a ક્રોસ b શોધો. એ તો આપણને મળી જાય. બહુ વિશે ઘણા બધા ક્વેશ્ચનમાં આપણે કર્યું, પહેલા એટલું કરી નાખી પછી આગળ જોઈએ. સૌથી પહેલા a ક્રોસ b આપણે ગોતવું છે. તો a બરાબર 1 2 ક્રોસ b બરાબર 3 4. ચાલો a ક્રોસ b આપણે જોઈ લઈએ તો 1 ની પેર 3 અને 4 સાથે 1,3 1,4, 2 ની પેર બનાવશું 3 અને 4 સાથે 2,3 2,4. a ક્રોસ b મળી ગયું. હવે આગળ શું કીધું છે કે a ક્રોસ b ને કેટલા ઉપગણ હશે, ઉપગણ ગોતવાના છે, ઉપગણ a ક્રોસ b ના. હવે a ક્રોસ b તમે જોશો ને તો a ક્રોસ b માં ટોટલ 4 ઘટક તમને દેખાશે, પેલો બીજો ત્રીજો અને ચોથો. 4 ઘટક છે. પહેલું ચેપ્ટર યાદ કરો, તમામ ઉપગણ જો આપણે જોતા હોય તો એનું એક ફોર્મ્યુલા આપણે જોઈ હતી પહેલા ચેપ્ટર ની અંદર, કે ઉપગણ શોધવા માટેની સંખ્યા આપણે જો જોતી હોય કેટલા ઉપગણ મળે તો e થાય 2 ની n ઘાત 2^n, જ્યાં n શું બતાવે, આપેલા ગણના આપેલા ઘટકોની સંખ્યા. તો આ ગણમાં કેટલા ઘટક છે ભાઈ, 4 ઘટક છે. એટલે અહીંયા n ની કિંમત કેટલી થઈ, 4 થઈ ગઈ. તો 2 ની n ઘાત એટલે કે n ની કિંમત 4 હતી એટલે 2 ની 4 ઘાત. તો 2 ની 4 ઘાત શું થાય, 2 × 2 × 2 × 2, 2 2 4 4 2 8 8 2 ને 16, ટોટલ 16 ઉપગણ આપણને મળશે. a ક્રોસ b ના કેટલા ઉપગણ થશે, ટોટલ 16 ઉપગણ થશે. હું અહીંયા લખી નાખું છું, આખી મેથડ આવી ગઈ. a ક્રોસ b ના કુલ 16 ઉપગણ મળે. શું કામે 16 ઉપગણ મળ્યા, કારણ કે આ ફોર્મ્યુલા છે, પહેલા ચેપ્ટરમાં શીખી ગયા ઉપગણ ગોતવા માટેની ફોર્મ્યુલા. અત્યારે હું આને ઇરેઝ કરી નાખું છું, તમે લખી લેજો, કારણ કે હજી મારે આગળનો દાખલો પણ કરવાનો છે. આગળ શું કીધું છે, હવે ઈ તમામે તમામ ઉપગણની યાદી બનાવો. જે 16 ઉપગણ મળે છે ને, ઈ 16 ઉપગણ આપણે લખવાના છે. તો જોઈએ કેવી રીતે આપણે લખશું. સૌથી પહેલા તો આપણે બધા જ ઉપગણ આના લખવા છે, બધા જ ઉપગણ. હવે સૌથી પહેલી એક વાત કે આપેલો ગણ નો ઉપગણ ગોતો હોય ને તો બે તો કોમન હોય જ, એક ખાલી ગણ, બીજો ઈ ગણ પોતે. તો ખાલી ગણ થી તો આપણે સ્ટાર્ટ કરી જ દેશું કે ફાઈ એટલે કે ખાલી ગણ છે ને, ઈ આ બધા જ ગણ નો ઉપગણ થાય એટલે ખાલી ગણ તો આવશે. પછી આપણે એના પછીના ઉપગણ લખી, તો જે આ 4 ઘટક છે ને, 4 ઘટક, ઈ ચારે ચાર ઘટકમાં એક એક સભ્ય આપણે લખી લઈએ, ચારે ચાર સભ્યોમાંથી. એટલે આ પહેલો સભ્ય પહેલા આવી ગયો 1,3 નામનો, તો 1,3 આમાં સમાયેલો છે એટલે એનો ઉપગણ છે જ. બીજો ઘટક 1,4, ત્રીજો ઘટક 2,3 અને ચોથો ઘટક 2,4. તો એક ખાલી ગણ એનો ઉપગણ થયો, પછી સિંગલ સિંગલ ઘટક આવતા હતા જે ચારે ચાર, એ લખી લખ્યા ખાલી ગણ અને આ ચાર, હજી 5 ઉપગણ લખ્યા. ટોટલ કેટલા મળશે, 16 મળશે. ચાલો આ સિંગલ સિંગલ ની પેર આપણે લખી નાખી, હવે આપણે ડબલ ડબલ ની પેર લખીએ. કેવી રીતે લખશું, તો કે જો સૌથી પહેલા આ 1,3 જે છે ને એની પેર આપણે બધા સાથે સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. હવે સૌથી પહેલા 1,3 એની સાથે હું લખી નાખું 1,4. ચાલો આ 1,4 આવી ગયું. હવે આ 1,3 રાખી પણ એની પેર આની સાથે બનાવી એટલે નવો એક ગણ મળશે આપણને 1,3 અને એની પેર બનાવી હવે 2,3 સાથે. તો ચાલો હજી એક આ મળી ગયું. હવે આ 1,3 અને આ 2,4 આ બેની એક પેર બનાવી લઈએ આપણે, 1,3 અને 2,4.
તો આ ત્રણ પેર મળી આપણને, હજી ડબલ ડબલ વાળી ત્રણ પેર મળી, હજી ઘણી બધી મળશે, આપણે ચેક કરી લઈ. ચાલો આ 1.3 સાથે તો બધી લઈ લીધી, હવે એના પછીની આપણે 1.4 સાથે લઈ, 1.4 અને આ આ બે ની એક પેર લઈ લઈ, 1.4 અને 2.3, તો આ હજી એક પેર આપણને મળી ગઈ ડબલ ની. એના પછી હવે આ 1.4 રાખી અને એની પેર આની સાથે આપણે લઈએ, 1.4 અને 2.4. ચાલો તો 1.4 ની પણ બધાય સાથે પેર આવી ગઈ, આની સાથે ઓલરેડી આવી ગઈ હતી. ઓકે, હવે એના પછી આપણે લઈએ 2.3 ની પેર લઈ લઈએ, આની તો આવી ગઈ. હવે 2.3 અને 2.4 આ બે ની પેર આમાં ક્યાંય નથી, તો એક પેર ઈ પણ આપણને મળી ગઈ, 2.3 અને 2.4. ચાલો આ ડબલ ડબલ ની 6 પેર મળી ટોટલ, ડબલ ડબલ ની. અજી હવે આપણે ત્રિપલ ત્રિપલ ની પેર બનાવી લઈએ, ત્રિપલ ની પેર. તો એના માટે આપણે આ બધા ઘટકો લખી લઈએ. જો આ કોમન, એની સાથે આ બે પેર લખી લઉં, તો 1.3 તો આ 3 ની પેર બની ગઈ, 3 ઘટક થી એક ગણ બન્યો. હવે એક કામ કરીએ આપણે, આ 2.3 ની જગ્યાએ હવે એક આ લખી નાખી, તો 1, 2 અને 3 થી બીજો ગણ આપણને મળશે, 1.3, 1.4, 2.4. હવે એના પછી આ બે સાથે તો આ બે લઈ લીધા, હવે આપણે આને જવા દઈએ, આને જવા દઈએ. હવે એક પેર બનાવીએ આપણે 1.3, 2.3 અને 2.4 ની, તો આ પણ આમાં નથી ક્યાંય, તો 1, 2, 3 ઘટક થી એક નવો ગણી મળ્યો આપણને, 1.3, 2.3 અને 2.4 આ રીતે. અને હવે એક છેલ્લી એક પેર આમાં બાકી હતી ત્રિપ્લેટમાં, જો આ આ છેલ્લા ત્રણે ત્રણ, તો છેલ્લા ત્રણે ત્રણ થી એક ગણ બનાવી લઈએ, 1.4, 2.3 અને 2.4. ચેક કરો ટોટલ કેટલા સભ્યો થયા, 15 થયા છે. આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, આ 12, 13, 14 અને આ 15મો ગણ, 15 ગણ થયા, પણ મળશે કેટલા, 16. તો હજી કયો બાકી છે, મેં પેલા કીધું હતું તમને, ખાલી ગણ બધાય નો ઉપગણ અને ગણ પોતે પોતાનો ઉપગણ થાય. હવે છેલ્લે આ ત્રિપ્લેટ તો લખી નાખ્યા આપણે, હવે એ ગણ પોતે જ પોતાનો ઉપગણ થાય, એટલે એ ગણ પોતે ચારે ચાર ઘટક થી બનતો ગણ, 1.3, 1.4, 2.3 અને 2.4 આ જે છે તમામે તમામ 16 ઉપગણ મળે, એ 16 ઉપગણ ની યાદી છે. તો આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે. હવે એના પછી નો દાખલો આપણે જોઈ લઈ, દાખલા નંબર 9, નાનો એવો દાખલો છે, તમે ટ્રાય કરી શકો. જુઓ શું કીધું છે, બહુ નાનો એવો દાખલો છે. નંબર ઓફ એ આપ્યું છે 3, એના ઘટકો 3, બી ના ઘટકો 2, તો એવા એ અને બી ગણ હોય અને ભિન્ન ઘટક એક્સ વાય ઝેડ માટે આ એ ક્રોસ બી ના ઘટકો હોય, તો A ક્રોસ B સુધો. હવે આવું તો તમે કરી શકશો, હોમવર્કમાં ટ્રાય કરો કે ભાઈ A ક્રોસ B ગોતું છે આપણે, A અને B, તો પહેલા ઘટક A માંથી બીજા ઘટક B માંથી આવે, ટ્રાય કરો, બહુ ઈઝી છે, થઈ જશે, ડન. એના પછીનો દાખલો અને આપણો સ્વાધ્યાયનો ઈ છેલ્લો દાખલો છે. રકમમાં એવું આપેલું છે કે જો કાર્તેઝિય ગુણાકાર A ક્રોસ A, એના ઘટકની સંખ્યા જો 9 હોય અને તેમાંના બે ઘટક જો -1, 0 હોય અને 0.1 હોય, તો મારે A શોધવો છે. હવે એક નાની એવી વાત કરી દઈએ આપણે પહેલા, કે ભાઈ A ક્રોસ A જો ગુણાકારથી 9 ઘટક મળ્યા,
તો નવ ઘટક મળ્યા તો ભાઈ એમાં કેટલા ઘટક હશે? ત્રણ ઘટક, તો જ થાય ને, ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ઘટક, તો જ થશે. એટલે ગણ એની અંદર ત્રણ ઘટક આવશે. તો એ બરાબર એક તો અહીંયા દેખાય છે માઇનસ વન, હજી એક અહીંયા છે ઝીરો, એના સિવાય અહીંયા તમને વન દેખાય, માઇનસ વન ઝીરો અને વન. આ એ બરાબર ગણ મળી ગયો છે, એ મળી ગયો. હવે એ ક્રોસ એ ના ઘટકો લખવાના છે. તો હમણાં કેટલા બધા દાખલાઓમાં આપણે કરી લીધું એ ક્રોસ એ કેવી રીતે મળે, આમાંય તમે કહી જ શકશો બહુ ઇઝીલી. એટલે આ થઈ જાય, એટલે સ્વાધ્યાય 2.1 ના બધા જ દાખલા આપણા કમ્પ્લીટ થાય છે, દસે દસ દાખલા. ઓકે ચાલો, થેન્ક યુ. હવે આના પછીના લેક્ચરમાં આપણે આના પછીનો ટોપિક 2.1 પછીનો જે ટોપિક છે સંબંધ, તેના વિશે આપણે ચર્ચા કરશું. ઓકે થેન્ક યુ.